મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની પાનમ પુલ પાસે દશામાની મૂર્તિનું વાજતે ગાજતે શ્રદ્ધાપૂર્વક વિદાય આપવામાં આવી હતી। જિલ્લામાં નદી તળાવ કેનાલમાં માતાજીની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં મૂર્તિઓનું વિસર્જન કરવા મહિલાઓ ઉમટી પડી હતી। મહીસાગર જિલ્લામાં દશામાના માતાજીના વ્રતનો છેલ્લા દિવસે વ્રત કરનારી મહિલાઓએ આખી રાત જાગરણ કર્યું હતું। વહેલી પરોઢી માતાજીની મૂર્તિઓને ભારે ભક્તિભાવપૂર્વક વિદાય આપી હતી। માં દશામાની મૂર્તિની વાજતે ગાજતે અબીલ ગુલાલની છોડ ઉડાડીને ભાવભરી વિદાય આપવામાં આવી છે। જિલ્લાના તળાવો નદી અને કેનાલોમાં શ્રદ્ધાળુઓએ માતાજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું છે। લુણાવાડા પંથકમાં અષાઢી અમાસથી આરંભાયેલા માં દશામાના વ્રતનું ઉજવવા માટે ભારે થનગનાટ જોવા મળ્યો છે, જેના અંતર્ગત મહિલાઓએ ઘરમાં માતાજીની સાંઢની સવારી સવરની મૂર્તિનું સ્થાપના કરીને 10 દિવસ સુધી વિશેષ પૂજન અર્ચન કથા વાંચન આરતી તેમજ ઉપવાસ કરીને વ્રતની ઉજવણી કરી હતી। લુણાવાડા શહેરની પાનમ નદી કિનારે કેટલાક ગ્રામ્ય વિસ્તારના ઢોલના તાલે મહિલાઓએ ગરબાની રમઝટ પણ માણી હતી। સદર વ્રતમાં 10મા દિવસથી રાત્રિના જાગરણ કરીને વહેલી સવારથી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું। વહેલી સવારે મોટી સંખ્યામાં મહિલાઓ મૂર્તિઓનું વિસર્જન માટે ઉમટતા મેળા જેવો માહોલ જોવા મળ્યો છે, જ્યારે તાંતરોલી પુલ તેમજ મધવાસ તેમજ હડોટ ખાતે પણ ગ્રામ વિસ્તારમાંથી ભાવિકો ટેક ટેક ટ્રોલી પિયાગો રિક્ષા ટેમ્પો જેવા વાહન સાથે ઉમટી પાડીને મહીસાગરના નદીમાં નીરમાં વાજતે ગાજતે મૂર્તિઓનું વિસર્જન કર્યું છે। દશામાની મૂર્તિઓનું વિસર્જન યાત્રામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર જોવા મળ્યું। માં દશામાની ધૂન સાથે અબીલ ગુલાલની છોડો સાથે સ્થાપક સ્થાનિકોએથી વિસર્જન યાત્રાએ નીકળી હતી અને વિસર્જન સ્થળોએ માતાજીના જય જયકાર સાથે પહોંચીને દશામાને ફરીથી વહેલા આવજોની લાગણી સાથે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું। જાગરણના દિવસે દશામા વ્રતની આરાધના કરનાર ગૃહિણીઓ તેમજ અન્ય શ્રદ્ધાળુઓ સહિત અનેક ભાવિકોએ રાત્રિના સુમારે જાગરણ દરમિયાન રાસ ગરબાની રમઝટ ઉપરાંત દશામાના કથાનક પરચા દર્શાવતી ગુજરાતી ફિલ્મો નિહાળી હતી। મધરાતે જાગરણના સમાપન સાથે જ મૂર્તિઓના વિસર્જનની તૈયારીઓ કરી હતી। દિવસની દશામાની મૂર્તિ દેસાઈ રહી અને દશામાં આપણે 10 દિવસનું વિસર્જન કરીએ છીએ। આજે મહીસાગર જિલ્લામાં મહીસાગર નદીના પુલ પર આપણે દશામાનું વિસર્જન કરીએ। બોલો શ્રી દશા મા જાગૃતિબેન સુરજભાઈ પટેલ માળિયા। દિવસની દશામાની મૂર્તિ દેસાઈ રહી અને દશામાં આપણે 10 દિવસનું વિસર્જન કરીએ છીએ। આજે મહીસાગર જિલ્લામાં મહીસાગર નદીના પુલ પર આપણે દશામાનું વિસર્જન કરીએ। બોલો શ્રી દશા મા જાગૃતિબેન સુરજભાઈ પટેલ માળિયા। જય દશામાં દશામાનો પર્વ 10 દિવસનો હોય છે, જે ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ દશામાં બધાની મનોકામના પૂર્ણ કરે છે અને 10 દિવસ તેમની સેવા પૂજા ઘરે શાંતિથી કરવામાં આવે છે, તેમજ પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે છે, તેમજ 10 દિવસ પછી તેનું વિસર્જન કરવામાં આવે છે। આજે અમે તેનું વિસર્જન કરવા માટે આડોળ નદીમાં આવે છીએ। વિજય જોશી, જીટીવી ન્યૂઝ, મહીસાગર।